બાપ રે, હજુ કેટલી વાર લાગશે આ લોકોને અહીંયાથી ચાલી જવાને બદલે તો પછી અંદર આવી ગઈ. હા, મને લાગે છે આ નાટક જલ્દી પૂરું નહીં થાય. હું તો ભૂખ પણ લાગવા માંડી, ખુદ દિવસ આમાં જતો રહ્યો. ઓ ના બોલજો તમે, કોણ જાણે કોની છોકરી છે, ક્યાંથી આવી છે અને ઉપરથી મને પપ્પા કહે છે. પપ્પા, કોઈ પણ જાતની દલીલ કર્યા વગર તું અહીંથી જતી રહી ને તો મને શાંતિ થશે. નહીં તો ના પપ્પા ના, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તમારી જ નીકળી છું અને તમે મારા જ પપ્પા છો. પપ્પા, હું ક્યાંય નહીં જાઉં તમને છોડીને. તમે મને ગમે તેટલી દૂર મોકલજો, તમારું અને તમારી દીકરીનું સગ પણ ક્યારેય દૂર નહીં થાય. પપ્પા, મને તમારી જરૂર છે. પપ્પા, મને તમારાથી દૂર ના કરજો. નહીં જીવી શકું તમારા વગર, પ્લીઝ પપ્પા. હે અભાગણી, મને તારા પ્રેમની કોઈ જરૂર નથી, સમજી. મારે તો તારું ટાચું પણ નથી જો. ચાલ નીકળ અહીંથી. નહીં પપ્પા, નહીં. તમે નાની મમ્મી વર્ષા, મારું સર્વસ્વ છે. પપ્પા, હું તમને લોકોને છોડીને ક્યાંય નહીં જાઉં. મને અહીંયા રહેવા દો પપ્પા, હું તમારી જ દીકરી છું. પપ્પા પ્લીઝ. મમ્મી, તારા મરી જવાથી બધું ઠીક થઈ જશે કે? કેમ આ મરતે છે? તું સહી હોઈશ તો અમારું શું થશે? શું જિંદગી છે મારી, ત્યાં લોકો મને જીવવા પણ નથી દેતા અને મરવા પણ નથી દેતા. ખબર નથી કયા જન્મમાં એવા કયા કર્મ કર્યા છે કે આ જન્મમાં ભોગવી રહી છું. અરે મારા લીધે તમે લોકો પણ હેરાન થઈ રહ્યા છો ને. ફરિયાદ માત્ર એટલી જ છે ને કે રાતા મારી દીકરી નથી, જેને મેં જન્મ આપ્યો છે એ ક્યાં છે? 9 મહિના જે સંતાનને કોખમાં રાખીને પાળ્યો, મારું એ સંતાન ક્યાં છે? બોલે ક્યાં છે એ સંતાન? એ સંતાન છે હોસ્પિટલમાં મારી બાજુમાં, એ રાધા છે. મેં જેને જન્મ આપ્યો અને એ ક્ષણથી લઈને આ ક્ષણ સુધી મને લાગે છે કે મેં ભૂલ કરી દીધી છે. કેટલી વાર એને એકની એક વાત કહી કે હું મારું ઘર નહીં છોડું, બીજે ક્યાંય નહીં રહું, તો પણ મેં એને ફોર્સ કર્યો જે મારે નહોતો કરવો જોઈતો. અને પાછો ફોર્સ કરીને મેં એને ક્યારે ઘરે મોકલી દીધી. એનું કેટલું અપમાન થયું છે, કેટલી ડિપ્રેસ્ડ હતી. આવા સમયે કોઈ બીજાના ઘરે રહેવાનું, કોઈના ડરમાં જીવવાનું, ઠીક હાર. હા, મેં શું કરી નાખ્યું, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ યાર. થોડા સમય માટે ક્યાંક એને ઘર લઈ આપત, એક મિત્ર તરીકે એની સાથે રહેત તો એને સપોર્ટ મળત. આ રૂમની તો રોનક પાછી આવી ગઈ. ક્રિશ, તારા વગર આ ઘર અને આ રૂમ ખાલી ખાલી લાગતા હતા. વી મિસ યુ સો મચ ક્રિશ. આઈ ડુ મિસ યુ ગાઈઝ.
જા જુઠ્ઠા, તું જો અમને મિસ કરતો હોત ને તો ક્યારેક ક્યારેક તો અમને મળવા માટે આવતો હોત, પણ તું તો ખાલી તારા મમ્મીને જ યાદ કરતો હતો અને એટલે જ એમને બહાર ખાનગીમાં મળતો હતો. શું થયું? વાય આર યુ લુકિંગ સો અપસેટ? કુછ હુઆ હૈ ક્યા? અમારી ફ્રેન્ડશિપ ટોમ એન્ડ જેરી જેવી જ છે. ફર્ક માત્ર એટલો જ છે, ટોમ એન્ડ જેરીમાં ક્યારેક ટોમ જેરીની પાછળ તો ક્યારેક જેરી ટોમની પાછળ, પણ અમારા કેસમાં કાયમ રાધા જ મારી પાછળ હોય છે. આજે સમજાય છે એ પાછળ રહી મારા પર વિશ્વાસ ધરવો કે એ પાછળ રહી મારા પર વિશ્વાસ વધારતી. કેવી મિસ્ટ્રી મિસ્ટ્રી કહીને મારી પાછળ પડી જતી, મને હજી યાદ છે કે મેં જ્યારે ભદ્રાબેનની મદદ કરી હતી ત્યારે એણે મારો કેવો ક્લાસ લીધો હતો. તું કેટલી મોટી થઈ ગઈ છે, 23 વર્ષની થઈ ગઈ, કેટલી જલ્દી મોટી થઈ ગઈ છે. મારા તો માન્યામાં જ નથી આવતું તું આટલી જલ્દી મોટી થઈ ગઈ. રાધા, મારી સોનાની દીકરી, મને જોઈને કોઈ એવું ના કે કે મારી દીકરી આટલી મીઠડી હશે. શું થયું બેટા? રિપોર્ટના લીધે રડે છે ને, એમાં શું રડવાનું? તું જ તો મને સમજાવતી હતી ને, અને હવે તું જ રડે છે. દીકરા, રડવાનું નહીં, ઓકે? હું જ તારી માં છું અને કાલે છે ને રિપોર્ટ આવશે ને એટલે પુરવાર થઈ જશે કે હંમેશ તારા મા બાપ છે. જોજે ને. પ્લીઝ પિયા, મને આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એવું છે? ચાલ જોઈએ. છોકરા વિશે સાંભળતા જ તારા સેમ રિએક્શન રહે છે કે નહીં, હે ને ભાભી? તો કીયું તે MSB હોટેલ વિશે સાંભળ્યું છે? ઉર્મિલા નાણાવટી કોણ છે ખબર છે તને? એમને કોણ નથી ઓળખતું, પણ એમના વિશે કેમ વાતો કરો છો? કીયું, ઉર્મિલા બેનને મારી ઢીંગલી ગમી છે. એમણે એમના દીકરા માટે મારી કીયુનો હાથ માંગ્યો છે. વોટ? હા બેટા. તો કીયુ, તું MSB હોટલના માલિકને રિજેક્ટ કરીશ? એ હોટલનો CEO ક્રિસ છે ને, એ તને પરણવા તૈયાર છે. MSB હોટેલ્સ? ઓ માય ગોડ, એ લોકો તો બહુ રીચ અને સક્સેસફુલ છે. સાચે એ લોકોએ મારા વિશે પૂછાવ્યું? હા, ઉર્મિલા બેને જાતે તારા વિશે પૂછાવ્યું છે. માનવામાં જ નથી આવતું. આ ક્યારે થયું?
જોયું ભાભી, મેં તમને કહ્યું હતું ને કે છોકરા વિશે સાંભળતા જ તમારી દીકરી કૂદવા માંડશે. જુઓ.